वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुर आठमू तरंग पंदरमू सद्गुरु आधारानंद स्वामी आ तरंगमां भगवान श्रीहरिए बद्रिक आश्रममां रंग क्रीड़ा करी એ પ્રસંગનું આ તરંગમાં સ્વામી વર્ણન કરે છે। શ્રીહરિ ફેરવા તહે કહન લગે રહી જો સુનત તાકુ શ્રવણ જન જમપુર ન જાવત સોવું। શ્રીહરિ ફેરવા તહે કહન લગે રહી જોવું સુનત તાકુ શ્રવણ જન જમપુર ન જાવત સોવું। ભગવાન શ્રીહરિ ફરીથી આગળ વાત કરવા લાગ્યા। કઈ વાત? જેતલપુરમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે। શ્રીહરિ સ્વમુખે પોતાના તીવ્ર તપ અને ત્યાગની વાત કરી રહ્યા છે। દેવ સરોવરના કાંઠે મોડી રાત્રે સંતો ભક્તોની આગળ શ્રીહરિ અદ્ભુત વાતો કરે છે। તીવ્ર વૈરાગ્યથી અમે નાની ઉંમરે ગૃહનો ત્યાગ કરી તપ કરવાના ઈશકથી હિમાલયમાં ગયા। હિમાલયની યાત્રાનું વર્ણન કરે છે। 11 વર્ષની ઉંમર હોય, એક પણ આધુનિક ઉપકરણ ન હોય, પગ પણ ઉઘાડા હોય, ખાવાનું કે પીવાનું કોઈ સાધન ન જોડે હોય અને એક બાલ યોગી એટ ધ એજ ઓફ 11 હિમાલયની યાત્રા કરી શકે। કહેવાય છે વિદેશના ઘણા ચિંતકોએ નીલકંઠ વર્ણિની જર્ની ટુ હિમાલયા જ વાંચી સાંભળી જાણી બધાના મનમાં એક જ ઉદ્ગાર, એક જ શબ્દ નીકળી પડ્યા, માણસ આ ન કરી શકે, આ ભગવાન હોય તો જ શક્ય છે। આજે આપણે હિમાલયમાં જઈએ, તમે તો આવ્યા જ છો ને મોન્ટુ ભગત, આશિત ભગત તમે હતા જ ને, કેટલી સુવિધા હતી આપણી જોડે, ખબર છે ને? આપણો સામાન આપણે ઉચકીને જતા હતા, પેલા હોટેલવાળા શું કહેતા હતા, યાદ છે તમને? આટલું આપણું સુવિધા સાથેનું વિચરણ હોય તેમ છતાં આપણે થાકી જઈએ, તપની તો વાત જ નહીં, સવાર બપોર સાંજ। ગુરુજી કહેતા હતા કે અમેરિકાવાળા ભક્તો ઓછું જમે, પણ આ હિમાલયની યાત્રા પછી એવું લાગે છે કે અમેરિકાવાળા તો હું કહેવા એ માગું છું, ભગવાન શ્રીહરિની હિમાલયની યાત્રા એનું ભગવાન શ્રીહરિ ફરીથી વર્ણન કરે છે। આગળ ઘણા વર્ષો પહેલાં, 2 વર્ષ પહેલાં આપણે કથા આખી આવી હતી, એ જ વાત સંક્ષેપમાં મહારાજ ફરી સંભળાવે છે। શ્રીહરિ ફરીથી આગળની વાત કહેવા લાગ્યા। આ વાત એવી કલ્યાણકારી છે, જે સાંભળે છે તેને ક્યારેય જમપુરીમાં જવાનું થતું નથી। સંતોની વાત જેવી બીજી કોઈ વાત નથી, સત્સંગની રાત જેવી બીજી કોઈ રાત નથી, ભક્તોની જાત જેવી બીજી કોઈ જાત નથી,
અને માયાની લાત જેવી બીજી કોઈ લાત નથી. જૂના સમયનો આ દોહો, સંતોની વાત, સત્સંગની રાત, ભક્તોની જાત અને માયાની લાત, એવી ખતરનાક માયાની લાત છે. બોલો, દોલત આવે ત્યારે એક લત અને જાય ત્યારે બીજી લાત. માણસની સેન્ડવિચ કરી નાખી માયા, તો નથી લાગતું? હમણાં એક ભાઈ એમેઝોનમાં જોબ કરનારા મળ્યા હતા. એમેઝોન પગાર આપે પણ હા મેં કામ કેવું લે ખબર હશે તમને બધાને. સેન્ડવિચ થઈ જાય છે. ભગવાન શ્રીહરિની વાત, ભગવાન શ્રીહરિ જેના હૃદયમાં છે એવા સંતોની વાત આત્માનું કલ્યાણ કરનારી છે. એટલા માટે કેવી સરસ વાત આવી, સુનત તાકુ શ્રવણ જન. આવી વાતને જે સાંભળે છે, જમપુર ન જાવત સોવું, એને ક્યારેય યમપુરીમાં જવાનું થતું નથી. નરકમાં જાય એવું જીવન હોય પણ તેમ છતાં ભગવાનની કથા સાંભળે, ભગવદીય સંત અને ભક્ત એની વાતો સાંભળે તો નરકમાં જાય એવો જીવ હોય એ પણ અક્ષરધામનો અધિકારી બને છે. આવા અનેક દાખલાઓ છે. આપણે આગળની કથા વાંચવી છે એટલે અત્યારે ઝાઝી વાત નથી કરતો, બસ આ કથા સાંભળવાનો મહિમા છે. શ્રીમદ ભાગવત એટલા માટે કહે છે, ભગવાનને હૃદય સુધી પહોંચવાનો માર્ગ એકલી આંખ નથી, કાન છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરૂહમ. ભગવાન ભક્તના કાનમાં કથા દ્વારા હૃદય સુધી પ્રવેશ કરે છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરૂહમ ધુનોત્ય સમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરદ. શરદ ઋતુ આવે અને જળ જેવું નિર્મળ બને એમ કાન દ્વારા પ્રવિષ્ટ ભગવાન હૃદયને વિશે હૃદયના મેલને ધોઈ નાખે છે. હિમાલયે જઈને શ્રી નરનારાયણ દેવને અમારા આવવાના સમાચાર કહ્યા, તેથી કેટલાક મુક્તોને સાથે લઈ નર ઋષિ હરખભેર અમારી સન્મુખ આવ્યા. તેઓ એકદમ અમારી પાસે આવીને અમને હેતથી ભેટ્યા. બીજા જે અપાર મુક્તો હતા તેઓ આવીને અમારા ચરણમાં પડ્યા. અમે પણ તેમને સિદ્ધ અને મુક્તો સમજીને હેતથી મળ્યા. જ્યારે અમે નારાયણ ઋષિ પાસે આવ્યા ત્યારે તેઓ અમારી સન્મુખ આવ્યા. લો, હિમાલયની યાત્રા કરતા કરતા એ બાલયોગી નીલકંઠ પ્રભુ બદ્રિકાશ્રમમાં પ્રવેશ કરે છે. ભારતના બધા સિદ્ધ તીર્થો છે, બદ્રીનાથ છે, કેદારનાથ છે, ગંગોત્રી છે, યમનોત્રી છે, હિમાલયના આ ચાર મુખ્ય ધામ છે. પૂજ્યપાદ ગુરુજી સાથે અમે સંતોએ આ ધામોની યાત્રા કરી છે. આ ધામોમાં કેવી દિવ્યતા પડી છે એ સ્પંદનો જાણ્યા છે. ભૌતિક જમાનામાં આ અમેરિકાના વૈભવને ભોગવનારા જીવો કદાચ આ હિમાલયની ગરિમાને ન સમજી શકે. તમે જાણો છો, મેન્ટલી ડિપ્રેસ્ડ અમેરિકાના ખ્યાતનામ સ્ટીવ જોબ્સ એકવાર એના મનમાં સ્યુસાઇડ સુધીના વિચાર આવી ગયેલા, નિરાશ થયેલો, જીવનથી હારી ગયેલો એ વ્યક્તિ હિમાલયમાં જાય અને ત્યાંના હિમાલયના સાધુ સંતો એની સાથે સાધના કરી, હી વોઝ રિયલી ઇન્સ્પાયર્ડ. એની જીવનકથામાં લખ્યું છે, તમે જાણો છો બધા જ. એનો માનસિક ઉત્સાહ ત્યાં સુધી વધ્યો, અમેરિકા આવે ફરીવાર એની માનસિક શક્તિ એણે ભૌતિક જગતમાં લગાડી અને આખી દુનિયા જાણે છે સ્ટીવ જોબ્સ એણે કેવા કેવા કમાલ કર્યા, કેવી કેવી ટેકનોલોજી આ પૃથ્વી ઉપર ઉતારી. હું કહેવા એ માગું છું, હિમાલય એટલે એમ કહી શકાય યોગી અને મહાપુરુષોની ખાણ. આવા હિમાલયમાં ભગવાન પધાર્યા છે, એ પણ બદ્રિકાશ્રમમાં જ્યાં ભગવાન અખંડ બિરાજમાન છે, ભરતખંડના અધિપતિ છે. નર અને નારાયણ રૂપે ભગવાન ત્યાં સદા તપ કરે છે, ભારતવર્ષના પોતાના ભક્તોને સુખ આપવાને માટે. પોતાના જે ભક્ત છે ભગવાનને શરણે જે આવ્યા છે અને ભગવાનને શરણે આવેલા જીવ એ
એના કંઈક ગુના હોય, અપરાધ હોય, કર્મ હોય, એ કર્મનું ફળ એને ભોગવવું ન પડે, દુઃખી ન થવું પડે એટલા માટે ભગવાન કાયમને માટે તપ કરે છે. આવું અદ્ભુત આ મિલન છે. શ્રીહરિ પધાર્યા છે એમ સાંભળતાની સાથે નર અને નારાયણ ભગવાન સન્મુખ આવ્યા છે, કારણ કે નર અને નારાયણ જાણે છે આ તો અક્ષરના અધિપતિ છે. બીજા જે મુક્તો એમ જાણે છે આ ભગવાન છે. કોઈકને એમ છે આ યોગી છે, કોઈકને એમ છે આ બાળક છે. ચરણ કમલ હમ પરે તત્કાલા, હમ કુગ્રહી ભોજ મિલે દયાલા. ચરણ કમલ હમ પરે તત્કાલા, હમ કુગ્રહી ભોજ મિલે દયાલા. નર નારાયણ કર ગ્રહે દો બીચ હમ કો રખે હિત કર સોવું. તત્કાળ અમે તેમના ચરણકમળમાં પડ્યા. મહારાજ કહે છે પોતે ભક્તના રૂપમાં છે ને, યોગીના રૂપમાં અમે તત્કાળ તેમના ચરણમાં પડ્યા અને દયાળુ પ્રભુએ અમારા હાથ પકડ્યા, અમને ઊભા કરીને ભેટી પડ્યા. નર અને નારાયણે અમારો એક એક હાથ પકડ્યો, અતિ હેત કરીને બંનેની વચ્ચે અમને રાખ્યા. અમારો જમણો હાથ નારાયણ ઋષિએ પકડ્યો હતો અને ડાબો હાથ નર ઋષિએ પકડ્યો હતો. પછી તેમણે ઘણા હેતથી અમારા હાથને મુખથી ચુંબન કર્યું. લો કેટલો પ્રેમ. તે બદ્રીવન અત્યંત સુહામણું હતું, એવી શોભા ભૂમિ ઉપર ક્યાંય નથી. પશુ પંખી વૃક્ષો માનો બધા દિવ્ય દેહધારી હોય એવા લાગતા હતા. માઇક પંચ વિષયનો એક પણ સંકલ્પ બદ્રિકાશ્રમમાં થતો નહીં. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, આપણા ઘણા શાસ્ત્રોમાં લખ્યું છે, એક અક્ષરધામમાં માયાનું જોર નથી, નંબર બે શ્વેત દ્વીપમાં માયાનું જોર નથી, નંબર ત્રણ બદ્રિકાશ્રમમાં માયાનું જોર નથી, અને નંબર ચાર આ લોકમાં એકાંતિક સત્પુરુષ એના સંગમાં માયાનું જોર નથી. બાકી અનંત કોટી બ્રહ્માંડોમાં માયા માયાને માયા જ છે. આ માયામાંથી બચવા માટે મહારાજને શરણે, મુક્તોના શરણે જવું જરૂરી છે. જિસ પર કૃપા હો તુમ્હારી, સોજન ઉતરે પારે. જિસ પર કૃપા હો તુમ્હારી, સોજન ઉતરે પારે. બ્રહ્માનંદ શરણ મે આયો, લીજીએ મોહે ઉગારે. અહો પ્રભુ અચરજ માયા તુમ્હારે. એવી ખતરનાક માયા છે, એટલી ખતરનાક. બ્રહ્માને છોડ્યા નહીં, શિવજીને છોડ્યા નહીં, મોટા મોટા દેવતાઓ ઇન્દ્રચંદ્રને છોડ્યા નહીં, મોટા મોટા સોભરી જેવા ઋષિઓને છોડ્યા નથી, અરે મોટા મોટા ભક્તોને છોડ્યા નથી, સંતોને છોડ્યા નથી. માટે જે મહારાજને અને મોટા પુરુષોને વળગેલા રહે છે ને એ બચવાના. આ બદ્રિકાશ્રમનું વર્ણન હિમાલયમાં બદ્રીનાથ મંદિર જ્યાં છે એની આસપાસનો વિસ્તાર આ બદ્રિકાશ્રમ કહેવાય છે. દિવ્ય પ્રદેશ છે, આપણી આંખોથી ન દેખાય. આજે પણ ઘણા સંતો ભક્તોને એના દર્શન થાય છે. આજે પણ પૂજ્ય ગુરુજી સાથે અમે ગયા બદ્રીનાથ. ત્યાંથી 2 કિલોમીટર ઉપર ચરણ પાદુકા છે, જ્યાં નીલકંઠ વર્ણી ઘણા લાંબા સમય સુધી રહ્યા હતા, તપ કર્યું હતું. ચરણ પાદુકા એ જગ્યાએ અમે પણ ગયા ચાલીને હિમાલય ઉપર. ત્યાં એક સંત મળ્યા, 11 વર્ષથી મૌન રાખતા હતા. એની સાથે ગુરુજી પૂછે એટલે એ લખીને જવાબ આપે. એમના જે ગુરુજી છે હિમાલયમાં ઉપર છેક રહે છે, કેટલા વર્ષોથી સાધના કરે છે, બધી વાત એમણે કરી. પછી ગુરુજી દિવ્ય બદ્રિકાશ્રમની વાત કરી ત્યારે એમણે દિવ્ય બદ્રિકાશ્રમના અનુભવની એક બે વાતો કરી
એ આજે પણ મને યાદ છે. આજે પણ એવા યોગીઓ છે, મોટા પુરુષો છે, જેને આ બદ્રિકાશ્રમના દર્શન થાય છે. સ્થૂળ નજરથી દર્શન થતા નથી, કારણ કે ત્યાં ભગવાન રહે છે. ભગવાનને દર્શન કરવા માટેની લાયકાતવાળા સિવાયને એ દર્શન ન થાય. બદ્રિકાશ્રમ એટલે બોરડીનું વન છે, બોરડીનું જંગલ છે. એમાં વચ્ચે એક મોટી બોરડી છે, એ બોરડીની બાજુમાં બે કુટિયા છે, ઝૂંપડી છે, એમાં ભગવાન નિવાસ કરીને રહે છે. શ્રીમદ સત્સંગી જીવનમાં વિસ્તારથીનું વર્ણન છે. શ્રીમદ ભાગવત વગેરે પુરાણોમાં પણ એનું ઘણું લાંબુ વર્ણન છે. અનેક શાસ્ત્રોમાં આ દિવ્ય પ્રદેશની કથાઓ છે. ભગવાન નર અને નારાયણ રૂપે અખંડ ત્યાં તપ કરે છે અને આખા ભારત વર્ષ એટલે આખી પૃથ્વી આપણે આવી ગઈ. ભારત દેશ એકલો નહીં, આપણા શાસ્ત્રો પ્રમાણે ભારત વર્ષ એટલે ભારત ખંડ ઘણો મોટો છે. એ બધા ભારત ખંડના જે જીવો છે, ભગવાનને શરણે આવેલા જીવો છે, એના કષ્ટ કાપવાને માટે ભગવાન તપ કરે છે. બદ્રિકાશ્રમનું વર્ણન કેવું છે સત્સંગી જીવનમાં, એક નાની વાત કરી દઉં. બદ્રિકાશ્રમમાં મુક્તો અખંડ ભગવાનનું ભજન કરે છે. કંઈક સૂક્ષ્મ દેહની કસર હોય, સ્થૂળ દેહની તો કોઈ કસર હોતી જ નથી, એ ત્યાં પહોંચી જ ન શકે. સૂક્ષ્મ શરીરની કંઈક કસર હોય અથવા કારણ શરીરને વિશે રાગ હોય, એને ટાળવા માટે મુક્તો ત્યાં સાધના કરે છે. રાગ અને વાસનાને ટાળી અને મહારાજમાં અનુરાગ કરી અને મુક્ત પદને પામે છે. એ પ્રદેશ કેટલો દિવ્ય છે. સત્સંગી જીવનમાં લખ્યું, સિંહ અને બકરી, સર્પ અને નોળિયો, આવા હિંસક અને ક્રૂર પ્રાણી પણ વેર ઝેર ભૂલી એક સાથે ત્યાં વિચરણ કરે છે. ભગવાન અને સંતોના પ્રતાપે એ પ્રદેશમાં આટલી દિવ્યતા છે. હિંસક પ્રાણી પણ હિંસક સ્વભાવને છોડીને, સત્સંગ જીવનના શબ્દ છે, મુનિ બાલા ઇવ, એક ઋષિ મુનિના દીકરા હોય એવી રીતે વર્તન કરે છે. રાજકોટમાં મહારાજ પધાર્યા, પછી મહારાજ ઊભા થાય છે, ગોપાળાનંદસિંહ ઊભા થવા જાય, સ્વામીનો રૂમાલ કાંટાવાળી બોરડી એમાં ભરાય અને સ્વામી એટલું જ બોલે, અરે અભાગણી, તારી નીચે પ્રગટ પરમેશ્વર બિરાજમાન થયા તો પણ હજી તારો કાંટાળો સ્વભાવ છૂટતો નથી. બોરડીએ બધા કાંટા ખેરી નાખ્યા. આજે પણ રાજકોટ મંદિરના પરિસરમાં આ પ્રસાદીની બોરડી છે. કાંટા વિનાની બોરડી આખી પૃથ્વી ઉપર ઐતિહાસિક છે. ઘણા સાયન્ટિસ્ટો રિસર્ચ કરવા આવે છે કાંટાળા ઝાડ માટે. કાંટા એ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં સહાયક છે, એટલે કોઈ પણ કાંટાળું ઝાડ એને કાંટા વગરનું કરવામાં આવે તે ઝાડ જીવી નથી શકતો. અત્યાર સુધીનું જે મેં સાંભળ્યું છે, ઘણા બધા ત્યાં રિસર્ચ કરવા આવે છે, મેં તો ઘણીવાર દર્શન પણ કર્યા છે, એટલે કહું છું. આજે બોરડી ઊભી છે, એણે પોતાના કાંટા ખેરી નાખ્યા. તમારે ને મારે આ જ કરવાનું છે. આપણા કાંટાળા સ્વભાવો, કોઈકને વાગે એવા, કોઈકને નડે એવા, આ છોડી દઈએ ને, એ જ સાચું ભજન, એ જ કરવા જેવું છે. ગામ બદલવાથી, દેશ બદલવાથી, જોબ બદલવાથી સુખ થાય, ગાડી બદલવાથી, બંગલા બદલવાથી સુખ થાય, આ વાસ્તવિકતા નથી, આપણો ભ્રમ છે. સ્વભાવ બદલવાથી જ સુખ થાય છે, આ વાસ્તવિકતા છે. અને સ્વભાવ એક જ રીતે બદલી શકાય છે. કેવી રીતે? સારા અને સાચા સંતોના સંગથી. બાકી આખી દુનિયા સ્વભાવમાં ડૂબેલી છે. બદ્રિકાશ્રમમાં ભગવાનના પ્રસંગે કરીને, મુક્તોના પ્રસંગે કરીને હિંસક પ્રાણી પણ કેવા બન્યા છે? હિંસક વૃત્તિને છોડીને વિચરે છે. લો કેવો પ્રદેશ છે. માઇક પંચવિશ્વનો એક પણ સંકલ્પ બદ્રિકાશ્રમમાં થતો નથી. સંકલ્પ વિકલ્પ કેટલા ખતરનાક છે. સારા હરિભક્ત હોય, અનુભવ હોય. અમે વિચરણમાં હતા, એક હરિભક્ત વાત કરતા હતા, માણસ દુખી દુખી થઈ જાય.
એવા વિચારો મનમાં આવતા હોય, ક્યાંથી વિચારો આવે છે, કેવી રીતે વિચારો આવે છે, માણસ હેરાન થઈ જતો હોય, બસ એનું જ નામ અંતરમાં પડેલી વાસના છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 11મું, પૂર્વે જે વિષય ભોગવ્યા છે, દીઠા છે ને સાંભળ્યા છે, એની અંતરમાં ભોગવ્યાની વાસના વર્તે, ઈચ્છા વર્તે, એને વાસના કહેવાય. અથવા તો જે વિષય ભલે નથી ભોગવ્યા, નથી દીઠા કે નથી સાંભળ્યા, એની પણ અંતરને વિશે જે ઈચ્છા વર્તે એને શું કહેવાય? વાસના. કારણ કે આ જન્મે નથી કર્યા, પણ એ ગયા જન્મે કે આગલા જન્મે કર્યા છે, એટલે અંતરમાં સ્ફુરે છે. કેમ ટાળવા? વચનામૃત લોયાનું 6ઠું, મહારાજે જવાબ આપ્યો. પ્રથમનું 32મું, મહારાજે જવાબ આપ્યો. મહારાજ કે યુક્તિ શીખવી. કેવી યુક્તિ? સત્વગુણ વર્તતો હોય ત્યારે ધ્યાન કરવું, રજોગુણ આવે ત્યારે ધ્યાન છોડી દેવું, તમોગુણ આવે ત્યારે ધ્યાન છોડી દેવું. તો શું કરવું? લોયાના 6ઠામાં કહ્યું, ઉચ્ચ સ્વરે કરીને ભગવાનના નામનું સ્મરણ કરવું, ધૂન કરવી. અથવા તો મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા સદગુરુ સંતો હોય એને યાદ કરવા. પ્રથમનું 78મું, મહારાજ એમ કહે, સમુદ્રમાં જેમ મોજાઓ તરંગો ઉછળે છે, એવી રીતે માણસના અંતરમાં ઈચ્છાઓ વાસનાઓના તરંગો ઉછળે છે. સ્ટ્રેસ એટલે શું છે? ડિપ્રેશન એટલે શું છે? ટેન્શન એટલે શું છે? દાદા કયો રોગ છે? ચિંતા એટલે કયો રોગ? માણસે જાતે ઊભો કરેલો. સાચી વાત કે ખોટી વાત? તમે માથે પહેરેલી પાઘડી ઊંચી કરી નીચે મૂકી શકો, પણ એ જ માથામાં ભરેલા વિચારો નીચે મૂકી શકો છો? બસ આટલું શીખવાનું છે. અમારા ઘનશ્યામ દાદાને જોઈ લો, રેકોર્ડ છે દાદા. હા, મેં મારી ડાયરીમાં નોંધ્યું છે, રેકોર્ડ છે. 5 વર્ષથી જોડે રહીએ છીએ, એક વાર દાદાને ઉદાસ નથી જોયા. બોલો, કોઈ વિચાર રાખવાનો જ નહીં, એટલે ગમે તેની વાત સાંભળે, ટપાલીના ઠેલા જેવું. ટપાલીના ઠેલામાં સારામાં સારો પત્ર હોય કોઈને પાસ થયાનો, તો એ ઠેલો હરખાઈને ફૂલાઈ ન જાય 2 ફૂટ, અને કોઈને મર્યાનો કાગળ હોય તો પણ મૂંઝાઈ ન જાય. સંગ બધાનો ભલે હોય, પણ પ્રસંગ તો એક મહારાજને મુક્તો સિવાય કોઈનો ન કરીએ. માયાનો સંકલ્પ જ ન થાય, આવો આ દિવ્ય પ્રદેશ છે. કારણ કે ભગવાન નારાયણ ઋષિનો એવો સંકલ્પ છે કે ત્યાં સહુએ ભગવાનની પૂજા સેવા જ કરવી. જેના અંતઃકરણમાં જેવો ભાવ હોય તેવા ભગવાન નારાયણને સૌ હૃદયમાં ધારતા, વિવિધ પ્રકારે ભાત ભાતની તેમની પૂજા રાત દિવસ તેવી રીતે કરતા. અમે ત્યાં હતા ત્યારે ફૂલદોલના ઉત્સવનો સમય આવ્યો. મહારાજ વાત કરે છે, દેવતાઓ વિમાન લઈને આવ્યા હતા, જેનો કોઈ પાર ન હતો. તેઓ વિવિધ પ્રકારનો રંગ લાવ્યા હતા, તેથી અમે નર નારાયણ ભગવાનની સાથે રંગે રમ્યા. ભગવાન નર નારાયણને અમે રંગી દીધા, કેસરી ચંદન જેવા કરી દીધા. નર ઋષિએ યોગકળાથી વિવિધ પ્રકારનો રંગ બનાવ્યો, તેને નારાયણ ઋષિની પાસે લાવ્યા. રંગ દેખીને તેઓ ઘણા ખુશ થયા. તેમણે અમને કહ્યું, જોવો તો ખરા આ કેવો રંગ છે. આમ કહીને નર નારાયણ ઋષિએ અમારા ઉપર રંગ નાખ્યો. બીજા બધા ઋષિઓએ પણ આવીને અમારા ઉપર રંગ નાખ્યો. પછી અમે પણ રંગનો કુંભ લીધો. અમે પણ નરવીર નારાયણની મરજી જોઈને એક એક રંગ ભરેલો કળશ ઉમંગભેર નર નારાયણ ભગવાનના મસ્તક ઉપર રેડી દીધો. તેમણે અમારા ઉપર ગુલાલ નાખ્યો, અમે તેમના ઉપર નાખ્યો. સંભારિયા જેવો એક અલૌકિક ખેલ મચી ગયો. મુનિઓ પણ પરસ્પર રંગ નાખતા હતા. આવી રીતે અદ્ભુત રંગલીલા થઈ, રંગોત્સવ થયો. બદ્રિકાશ્રમના દિવ્ય પ્રદેશમાં ગાંધર્વો વિવિધ પ્રકારના વાદ્યો વગાડતા હતા. ભવ બ્રહ્માને ઇન્દ્રાદિ દેવતાઓ રંગના કુંભ ભરીને બધા મુનિઓની ઉપર નાખતા હતા. નર નારાયણ ઋષિને અમારા ઉપર રંગ નાખવાનું ખાસ તાન રહેતું હતું, તેથી જ મુનિઓને અને દેવતાઓને પણ અમારા ઉપર રંગ નાખવાનું અધિક તાન રહેતું હતું. લો, નર અને નારાયણ જાણે છે અમે અવતાર છીએ, અને આ તો અમારા અવતારી છે, અમને ઐશ્વર્યને આપનારા છે, અમને અવતાર પદ આપનારા છે. એ ધામ ધામ ના જે રહેનાર હજુર રહે છે જોડે હાથ ને રે, એ કરી આરત શું ઉચાર શિષનમાં આવે છે નાથને રે. અનેક સાગરની અંદર પ્રસંગો છે, અવતારો, ઈશ્વરો,
મોટા મોટા ધામના ધામીઓ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરતા હોય, દર્શન કરતા હોય, પ્રાર્થના કરતા હોય. આ તો મારા મહારાજનું સર્વોપરીપણું છે. અમે તેમની મરજી જાણી ગયા હતા. અમે સવારથી જ ભારે રંગે રમ્યા, રંગભર્યું પાણી પણ ઘણું ઉડાડ્યું. જ્યારે બપોર નમી ત્યારે રંગની રમત બંધ કરી જઈને માન સરોવરમાં નાહ્યા, બધું સરોવર રંગ રંગ કરી દીધું. દેવાંગનાઓ અને બધા દેવતાઓ જે હતા તે બધા ત્યાં નાહ્યા. આ રીતે સર્વે રંગખેલ કરીને નાહ્યા, તેને લઈને સરોવર રંગ રંગ થઈ ગયું. હવે ઘણા દોડડાયા આજે પણ ટીકા કરનારા છે. આ તો જાહેરમાં વાત કરવી જોઈએ કે શ્રીજી મહારાજ માન સરોવરમાં ક્યાં ગયા છે, ક્યાં નાહ્યા છે, શું વાત આવી? રંગે રમ્યા અને ક્યાં સ્નાન કર્યું? દાદા, શ્રીજી મહારાજ સાગરમાં આવ્યા છે, 5 દિવસ સુધી નીલકંઠવર્ણી રૂપે માન સરોવરના કિનારે રહ્યા છે. પૂજ્યપાદ ગુરુજી પણ એટલે કહ્યું હતું કે આપણે આ માન સરોવરની યાત્રા કરીએ છીએ ને, મહારાજ અહીંયા પધાર્યા છે. આ ઠંડીમાં, આ માન સરોવરના કાંઠે આજે તો સુવિધાઓ છે, ત્યારે સુવિધા પણ નહોતી. 5 દિવસ મહારાજ રહ્યા છે, 5 રાત સુધી રહ્યા છે. અને માન સરોવરમાં વિચરણ કરતા હંસને જોઈને શ્રીજી મહારાજે સંકલ્પ પણ કર્યો છે. શાસ્ત્રમાં લખેલી વાત છે કે આવા હંસ જે હિમાલયના શિખર ઉપર છે, કે જેનું મન મોતી સિવાય ક્યાંય બગડતું જ નથી, આવા હંસ જેવા પરમહંસ હું પૃથ્વી ઉપર લાવીશ, જે મૂર્તિ સિવાય બીજી કોઈ જગ્યાએ વૃત્તિ નહીં રાખનારા હોય. ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિ રહે તુકી ત્વયી. એક મૂર્તિરૂપી મોતી સિવાય ક્યાંય જેનું મન માને નહીં એવા હંસ જેવા પરમહંસ મારે પૃથ્વી ઉપર લાવવા છે. હંસ શું કરે? નીર અને ક્ષીર એટલે દૂધ અને પાણી ભેગા કરો ને. હંસ પાસે કળા છે. વિજ્ઞાન એવું કહે છે ને, ચાંચમાં એવું કેમિકલ છે, ચાંચ બોળે એટલે દૂધ ને પાણી છૂટું પડી જાય, દૂધ દૂધ પી જાય, પાણી પાણી એકલું રહે. ભેગા થયેલા દૂધને પાણી દાદા છૂટા પડે એવું લાગે છે તમને? હંસ છૂટા પાડી શકે. એમાં માયાએ ભેળસેળ એટલી બધી કરી છે ને, સાચું ને ખોટું એટલું બધું ભેગું થઈ ગયું છે, એટલી હદ સુધી ભેગું થઈ ગયું છે. દૂધ સાથે ભળીને પાણી પણ દૂધની કિંમતે વેચાય, એમાં આજે ખોટું સાચા સાથે એટલું ભળી ગયું છે કે હવે ખોટું જ સાચા રૂપે આગળ આવી રહ્યું છે, અસત્ય વધી ગયું છે. અને સત્ય ને અસત્યનો વિવેક જેની પાસે છે ને, એ પરમહંસ છે. સત્ય ને અસત્યને છૂટા કરી શકે છે ને, એનું નામ પરમહંસ છે. એ ભગવાન સ્વામિનારાયણના સાચા સંત છે. આ પરમહંસ શબ્દ શ્રીજી મહારાજે માનસરોવરમાં સંકલ્પિત શબ્દ છે. આવો દિવ્ય પ્રદેશ, સ્નાન કરી અમે બદ્રિકાશ્રમમાં 6 માસ રહ્યા. ધ્યાન કરવાનો અભ્યાસ ત્યાં શીખ્યા. અમને નારાયણ ઋષિએ હરખાઈને કહ્યું, અમે યોગનો અભ્યાસ કરતા હતા, નારાયણ મુનિ કહે હરખાઈ, નારાયણ મુનિ કહે હરખાઈ, તુમ્હારે હમ જાનત હે બડાઈ, તુમ્હારે હમ જાનત હે બડાઈ, કલ્પ કલ્પ પ્રતિ હમ ઈહા આયે, કલ્પ કલ્પ પ્રતિ હમ ઈહા આયી, તપ કરત હે મહાસુખદાયે, તપ કરત હે મહાસુખદાયે. નારાયણ ઋષિએ હરખાઈને અમને કહ્યું, યોગના 8 અંગ તમને આવડશે, અમે આપની મોટાઈને જાણીએ છીએ, દરેક કલ્પમાં અમે અહીંયા આવીને સુખદ તપ કરીએ છીએ. કેવું તપ? તપ કરવું એ સુખદ કે દુઃખદ? સુખદ તપ કરીએ છીએ. તપ કો રૂપ માનત હે તુમ્હારા, કેવી સરસ વાત! તપને જ અમે તમારું સ્વરૂપ માનીએ છીએ, એટલે કે તમને મળવા માટે તપને અમે શ્રેષ્ઠ માર્ગ માનીએ છીએ. તેનાથી અમને અપાર આનંદ રહે છે. આપનો સર્વોપરી મત જોઈને અમે તપથી વધારે કોઈ આનંદ માનતા નથી. કેમાં આનંદ છે? તપમાં. કોઈએ સરસ વાત લખી છે, મોન્ટુ ભદ યાદ રાખવા જેવું છે. આવી પડેલા
દુઃખને, આવી પડેલા કોઈ પણ કષ્ટને સહર્ષ સ્વીકારવા, ભગવાનની ઈચ્છાથી આવું છે એમ માની સ્વીકારવું, એનું જ નામ તપ. અને રડતા રડતા સ્વીકારવું એનું નામ તાપ. તપ અને તાપ બહુ ટૂંકો ડિસ્ટન્સ છે. એમાં સ્નો પડી ગયો તો પડી ગયો, બહુ ટેન્શન લેને કા નહીં. આ પણ મહારાજની લીલા છે. પાડનારા કોણ છે સ્નો? વિચાર તો કરો. એની લીલા છે, એની ઈચ્છા છે, માલિકની મરજી આગળ કશું ચાલવાનું આપણું? દાદા, તેરી મરજી કા મે હું ગુલામ. બહુ સરસ ગઝલ ગાઈ છે. તેરી મરજી કા મે હું ગુલામ, હે મેરે અલબેલે રામ. આપણે તો એની મરજીના ગુલામ છીએ, એના રમકડા છીએ, ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, એના હાથની કઠપૂતળી છીએ. આટલું જ સત્ય છે. બસ કેવી સરસ વાત આવી લો મહારાજ. તપને અમે તમારું સ્વરૂપ સમજીએ છીએ, તપમાં જ અમને અપાર આનંદ રહે છે, તપથી વધારે અમને આનંદ ક્યાંય દેખાતો નથી. વચનામૃત કાર્યાણીનું દસમું મહારાજે સ્વમુખે પણ કહ્યું. મહારાજ કહે, તપ અમને ખૂબ ગમે છે. મહારાજના પ્રસાદીના શબ્દો થોડા વાંચું છું. સ્વામિનારાયણ હરે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. તપ કરવું, ગોપાળાનંદ સ્વામીએ અનેક જગ્યાએ વાત લખી છે, સાંભળજો. વિહિત ભોગ સંકોચઃ તપઃ. તપની વ્યાખ્યા, આપણે શું કરીએ? એકટાણા કરીએ, ચાંદ્રાયણ કરીએ કે ધારણા પારણા કરીએ, એને શું કહીએ આપણે? તપ. એના સિવાય બીજું ઘણું તપ છે જેની આપણને ખબર જ નથી. ઘણીક વાર આપણા એકટાણા, ધારણા પારણા, ચાંદ્રાયણ બીજા માટે તાપરૂપ બની જતા હોય, એની પણ આપણને ખબર નથી હોતી. સત્સંગ જીવનમાં લખ્યું, તપસ્વી હોય અને ક્રોધી ન હોય એવું લગભગ જોવા ન મળે. તપ કરે એટલેનો પારો તારવે ચડેલો જ હોય, જો કોઈ આંગળી બતાવે તો ભૂકા બોલાવી દે. તપ એટલે શું? ગોપાળાનંદ સ્વામી કહે છે, વિહિત ભોગ સંકોચઃ તપઃ. શાસ્ત્રમાં બે પ્રકારની મર્યાદાઓ છે. કેવી મર્યાદાઓ છે? એક નિષેધમુખ, એક વિધિમુખ. આ નહીં કરવાનું, જે નથી કરવાનું એ છોડી દીધું, એ તપ નથી. સાંભળજો, જે નથી કરવાનું એ છોડી દીધું છે. એકાદશીના દિવસે અનાજ નહીં ખાવાનું. તમે અનાજ છોડીને તપ ન કહેવાય, એ તો એકાદશી કહેવાય ખાલી. પણ એકાદશીના દિવસે ફરાળ ખાવાનું વિધાન છે, ફ્રૂટ જમવાનું વિધાન છે, જમી શકો તમે. પણ જેનું વિધાન છે એનું પણ ભગવાનને રાજી કરવા માટે ત્યાગ કરવો, એને તપ કહેવાય. સમજાણું તમને? દરેક બાબતમાં સમર્થ માણસ છે, એક અસમર્થ છે, એક મોટો માણસ છે, એક નાનો માણસ છે. નાના માણસે મોટા માણસને અપશબ્દ કહી દીધો. મોટો માણસ સામે બોલી શકે કે ના બોલી શકે? બોલો, બે લાફા ચડાવી શકે ના ચડાવી શકે? પણ તેમ છતાં ગમ ખાઈ જાય, સમજો છો ને? કયો શું? ગમ ખાઈ જાય, કશું બોલે નહીં, હસી નાખે, હસી લે, જતું કરી દે, તો શું છે? આ તપ છે. શાસ્ત્રમાં જેનું વિધાન છે, તમે કરી શકો એવી છૂટ આપી છે, એ વસ્તુ પણ તમે જતી કરો છો. કોઈ પણ જગ્યાએ સહન કરવું એ તપ છે, જતું કરવું એ તપ છે, ભૂલી જવું એ તપ છે. આ બધા શાસ્ત્રમાં જે જે વાતો લખી છે, ગોપાળાનંદ સ્વામી એટલી સરસ વ્યાખ્યા કરી છે, એટલી અદ્ભુત વ્યાખ્યા. જેનું વિધાન છે એનો પણ ભગવાનને રાજી કરવા માટે ત્યાગ કરવો, એનું નામ તપ છે. મહારાજ શું કહે છે? અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિશે પણ જેઓ રાધિકાજી, લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે, તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે અને ભગવાનને જ સર્વકર્તા જાણે, તોય પણ જન્મ મરણના દુઃખથી તરી જાય છે. પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થતો નથી. વચનામૃત કાર્યાણીનું દસમું.
ભગવાનને રાજી કરવા માટે તપ શ્રેષ્ઠ માર્ગ છે. હરિચરિત્રામૃત સાગરના આ શબ્દો ફરી બોલું છું, જે સહન કરે છે એના ઉપર ભગવાન રાજી થાય છે. સહન કરવું એ તપ છે. જે સહન કરે છે એ આ સત્સંગમાં સામર્થ્યને પામે છે. સાગરના શબ્દો, જે સહન કરે છે એ આ સત્સંગમાં એટલો મોટેરો જાણવો. આજની ભાષા વ્યાખ્યા શું છે? બીજાને જેટલું સહન કરાવે એને શું કહેવાય? ગામના પાંચ માણસની વચ્ચે બે ચાર માણસોને બરાબર લાફા ચડાવી દે, ગમે તેવા શબ્દો કહી દે, ધડાધડ પાડી દે વિકેટ, તો લોકો શું કહે? એને મોટો માણસ છે. અને સત્સંગની વ્યાખ્યા શું છે? સહન કરે છે તે મોટપને પામે છે, સામર્થ્યને પામે છે. વચનામૃતમાં મહારાજના શબ્દો, સમર્થ થકા ઝરણા કરવી તે તો અતિ મોટી વાત છે. આજના યુગની 21મી સદીની મોટામાં મોટી દુર્ઘટના એ છે, ટોલરન્સ, સહન શક્તિ એટલી બધી ડાઉન થઈ ગઈ છે, ઝીરો લેવલ પર પહોંચી ગઈ છે. લોકો એક શબ્દમાં તો આપઘાત કરી નાખે છે, એક શબ્દમાં તો કેટલા લોકોને ડાયવોર્સ થઈ જાય છે, એક શબ્દમાં તો લોકો સ્યુસાઇડ કરી નાખે છે. માણસની સહન શક્તિ ઝીરો થઈ ગઈ છે. ઘણી વાર કથામાં કહું છું, જીવન જીવવા માટે બે સમજણ, બે શક્તિ બહુ જરૂરી છે. એક સમજણ શક્તિ અને એક સહન શક્તિ. સમજણ આવે તો જ સહન કરી શકાય. અણસમજુ માણસ સહન ન કરી શકે, સમજુ માણસ સહન કરી શકે. દેવોમાં ચર્ચા થઈ કે દેવોમાં શ્રેષ્ઠ દેવ કોણ છે. નિર્ણય ન થઈ શક્યો, ઋષિઓને બોલાવ્યા. એમાં એક ઋષિ જેનું નામ હતું ભૃગુ ઋષિ, એને સોંપવામાં આવ્યું કે તમે જ્ઞાની છો, વિદ્વાન છો. ભૃગુ ઋષિ કેટલા મહાન જ્ઞાની હતા એની શાસ્ત્રોમાં ઘણી કથાઓ છે. ભૃગુ ઋષિને સોંપવામાં આવ્યું, તમે જ્ઞાને કરીને, પરીક્ષાએ કરીને નિર્ણય આપો અમને કે આ ત્રણ દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમાં મોટામાં મોટા દેવ કયા છે. એટલે ભૃગુ ઋષિ પહેલા ગયા શિવજી પાસે અને શિવજીના ખોળામાં પાર્વતી બેઠા છે અને શિવજીનું હળાહળ અપમાન કર્યું. હવે એક તો આગ હોય ને એમાં તમે કેરોસીન નાખો તો શું થાય? શિવજી એટલે તમોગુણના દેવતા, અને એની સામે જઈને શું કરવાનું? ગોવિંદ બાપા, એનું અપમાન કર્યું. ત્રિશૂળ ઉપાડીને શિવજી પાછળ દોડ્યા. આ તો સમર્થ ઋષિ હતા, અદ્રશ્ય થઈને ત્યાંથી જતા રહ્યા. બ્રહ્મા પાસે ગયા, બ્રહ્માનું અપમાન કર્યું. બ્રહ્માજીએ કળે ગયા, સાપ આપવા તૈયાર થયા, ત્યાંથી અદ્રશ્ય થયા. ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ નારાયણ સૈયા ઉપર પહોંચ્યા છે. શેષ એટલે કે સર્પની પથારી છે, એ શેષ સૈયા ઉપર નારાયણ પહોંચ્યા છે. લક્ષ્મીજી એમની અર્ધાંગીની, એમની પ્રિયતમા ચરણ દાબી રહ્યા છે, અને ત્યાં ઋષિ આવ્યા. ભગવાન તો સુખનિદ્રામાં પહોંચ્યા છે, લક્ષ્મીજી ચરણ ચંપી કરવામાં તલ્લીન છે. ભૃગુ ઋષિએ ભગવાનની છાતી ઉપર જોરદાર લાત મારી દીધી. ખબર છે કથા? ખબર છે કથા? જોરદાર લાત મારી દીધી. વિષ્ણુ ઝબકીને જાગી ગયા, હાથ જોડી દીધા. ઋષિની પાસે માફી માગી કે મુનિવર્ય, તમારા ચરણારવિંદ કોમળ છે, મારી છાતી વજ્ર જેવી છે, મારી છાતીમાં પ્રહાર કરતા તમારા ચરણમાં કંઈ ચોટ તો નથી લાગીને. ભૃગુ ઋષિએ ત્યાર પછી નિર્ણય કર્યો કે દેવો તો બધા મહાન છે, પણ શ્રેષ્ઠ દેવ હોય, દેવોમાં પણ અતિ શ્રેષ્ઠ દેવ હોય તો કોણ? વિષ્ણુ છે. વંદનીય દેવ છે, પૂજનીય દેવ છે. વિષ્ણુનો મહિમા એટલા માટે શાસ્ત્રોમાં અનંત પ્રકારે લખાયો છે, કારણ કે સહન કરી શકે છે. શું કરી શકે છે દાદા? સહન કરી શકે છે. અને આપણો મહિમા જરાય નથી, કારણ કે હીરો છે ને, શરણ ઉપર ચડાવો ને સહન કરી શકે, એના તાપને, એના ઘસારાને, અને કાચ હોય તો એક સેકન્ડમાં ફૂટી જાય. આપણે બધા કાચ જેવા છીએ, ચમકીએ છીએ ખરા,
આપણે આપણી જાતને માની લીધી છે બહુ મોટી, પણ આપણે ઝીરો છીએ. ઝીરો હીરો થવું હોય, આ સત્સંગમાં આપણે આગળ વધવું હોય, પૂજ્યપાદ ગુરુજીનું સૂત્ર યાદ રાખીએ, આ સત્સંગમાં જે થાય ઝીરો એ ભગવાન પાસે થાય હીરો. તપ એટલે સમજી ગયા ને તમે, આપણે ભલે બીજું તપ ન કરીએ પણ ભગવાન સંત અને ભક્ત એની આગળ દાસ ભાવે વર્તીએ, દીન થઈને વર્તીએ, એની આગળ હાથ જોડી દઈએ, એની આગળ ગરજુ થઈએ, એની આગળ ગરીબ થઈએ, ત્યાં બધું શું છે? આ બધું તપનું સ્વરૂપ છે. કેનું સ્વરૂપ છે દાદા? તપ કો રૂપ માનત હે તુમારા, તેહી કર આનંદ રહત અપારા. અમે તપ કરીએ છીએ, તપમાં જ અમને અત્યંત આનંદ છે. કોઈ ઉર્દુના બહુ સારા સૂફી સંતે લખ્યું છે, બહુ સારા સંતે લખ્યું છે, એની ગઝલ મને શબ્દો યાદ નથી આવતા, એનો સાર એટલો જ છે, જેણે દુઃખ સાથે જ મિત્રતા કરી લીધી એને કોણ દુઃખી કરી શકે? હે દાદા, દુઃખ સાથે જ જેણે મિત્રતા કરી લીધી એને કોઈ દુઃખી કરી શકે? દુઃખ એ દુનિયાના શબ્દો બોલે છે. આવી પડેલા કોઈ પણ દુઃખને સહર્ષ સ્વીકારવું, ભગવાનની ઈચ્છાથી આવું છે એમ માની, પ્રસાદ માની સ્વીકારવું, એને તપ કહેવાય. અને રડતા રડતા સ્વીકારવું એને તાપ કહેવાય, ટેન્શન કહેવાય, સ્ટ્રેસ કહેવાય. મેં વચ્ચે વાત કરી હતી ને, હવે તો અમેરિકાના સારા સારા મોટિવેશનલ સ્પીકર્સ, સારામાં સારા સ્ટીફન કવી હું વાંચું છું ક્યારેક, મને ગમે ખૂબ, કેટલા સારા સારા સ્પીકર્સ અહીંના લેખકો, ઘટના કોઈ પણ ઘટે, સારી કે ખરાબી આપણી વ્યાખ્યા હોય છે, એકવાર તમે સ્વીકારી લો. થેન્ક યુ થેરેપી. કઈ થેરેપી? થેન્ક યુ થેરેપી. કોઈ પણ ઘટના ઘટે ભગવાનનો આભાર માનો, થેન્ક યુ મહારાજ બહુ સારું થયું. એક્સિડેન્ટ થયું તો હોય, થેન્ક યુ મહારાજ બહુ સારું થયું, ગાડી ગઈ પણ અમે તો, સાચી વાત કે ખોટી વાત? એક્સિડેન્ટ થયું, પગ કપાઈ ગયો, થઈ થેન્ક યુ મહારાજ પગ ગયા પણ અમે તો હાલતા ચાલતા જ છીએ, અને બોલતા ચાલતા છીએ જ. એને દાખલાઓ આપ્યા છે, આ અમેરિકાના પુસ્તકના દાખલા કહું છું. મોટું ફ્રેક્ચર થાય, ચર્ચનો માણસ પડી જાય, ફ્લાઇટ જતી રહી અને દુઃખી દુઃખી થઈ જાય, અને બીજે દિવસે ખબર પડે જે ફ્લાઇટમાં બેસવાનો હતો એ ફ્લાઇટ ક્રેશ થઈ, ત્યારે એને ખબર પડી કે મેં જે સાંભળ્યું છે એકદમ વાત સાચી છે, કોઈ પણ ઘટના ઘટે છે ભગવાન પોતાના ભક્તનું સારું જ કરે છે. આપણને સૂળીનું દુઃખ મટાડ્યું દેખાતું નથી, કાંટો વગાડ્યો દેખાય છે, આટલી જ મુસીબત છે. ભગવાન કરતા છે આ સમજવું અઘરું છે, ભગવાન સર્વ કરતા છે એ સમજવું અતિ અઘરું છે, અને ભગવાન સદા હિત કરતા છે આ મારે પણ સમજવું અતિ અઘરું છે, બધાને અઘરું છે. કોઈ પણ ઘટનામાં કેવા છે ભગવાન? સદા હિત કરતા છે. કેવા છે? સદા હિત કરતા. ઘટના કોઈ પણ, કઈ થેરેપી લેવાની? થેન્ક યુ થેરેપી. કઈ થેરેપી? મહારાજ થેન્ક યુ, મહારાજ તમારો ખૂબ આભાર. આ થેરેપી જેણે લીધી છે એના કેવા કેવા અનુભવો છે આ દેશમાં નોંધાઈ રહ્યા છે, ત્યારે આપણને થાય કે હવે આપણે પણ આ દિશામાં ચાલવાનો સમય આવી ગયો છે. ખાલી કથા સાંભળીને છૂટવાનું નથી, આ તપનું સ્વરૂપ છે. કેનું છે આ બધું સ્વરૂપ દાદા? તપનું. જેને અંગ સમજાય કે ખબર પડે એ આ રસ્તો લઈ શકે. આવી રીતે ભગવાન નારાયણ હરખાઈને વાત કરે છે, આપ અમને દર્શન દેવા માટે પધાર્યા છો, બધા તીર્થો મનમાં પ્રસન્ન થઈને આપના દર્શન ઈચ્છે છે. પૂર્વ અને દક્ષિણ ભારતમાં યોગ યજ્ઞ તપ વ્રત કરનારા બધા મુમુક્ષુઓ, કેટલાક વન અને વૃક્ષો પણ આપના દર્શનની રાહ જુએ છે. રેવતાચળ એટલે કે ગિરનાર પણ આપના દર્શનને ચાહે છે. ઉદ્ધવજી પણ રાત અને દિવસ આપનું ધ્યાન કરતા રાહ જોઈ રહ્યા છે. કેટલાક ધામના મુક્તો પણ આપના દર્શનને ચાહે છે. આવી રીતે થોડું વાંચી લઈએ, થોડું જ બાકી છે દાદા.
પશ્ચિમ ભારતના બધા મુમુક્ષુ લોકો આપને આશ્રિત થશે, આપ તો અક્ષરધામના પતિ છો, તેથી તે સર્વે અમારા તમારા અક્ષરધામમાં જશે. પરમેશ્વરની ઈચ્છાથી ગિરનારના વાયવ્ય કોણથી એક બુદ્ધિશાળી રાજા આવશે, તે સારું રાજ્ય સ્થાપશે. સારા રાજ્ય સિવાય ભૂમિ ઉપર કોઈ હરિભક્ત થઈ શકે નહીં. સાંભળજો કેટલી સરસ, એક એક શબ્દો ધ્યાનથી સાંભળજો. સારા રાજ્ય સિવાય ભૂમિ ઉપર કોઈ હરિભક્ત થઈ શકે નહીં. આપ ત્યાં જાશો ત્યારે તે રાજા આપની ઈચ્છા અનુસાર ત્યાં જે અસુરો રહ્યા હશે તેઓ તે રાજાને દેખીને ચૂપચાપ બેસી રહેશે. કયા રાજાની વાત કરે છે? ભારતમાં અંગ્રેજનું શાસન આવશે એનું ફોરકાસ્ટિંગ બદ્રિકાશ્રમની અંદર ભગવાન નારાયણ ભરતખંડના અધિપતિ છે એ પુરુષોત્તમ નારાયણ એટલે ભગવાન શ્રીહરિ નીલકંઠ વર્ણીને આ રીતે વાત કરે છે. એ અંગ્રેજ કેવા હશે? એ રાજા કેવા હશે? જે અન્યાય કરશે તે એ રાજાને હાથે મરશે, હરિભક્ત હોય કે કુસંગી. જે અન્યાયથી રહેશે તેનો તે રાજા મિત્ર નહીં થાય, કોઈને છોડશે નહીં. આ દેશમાં કેટલી સારી ન્યાય વ્યવસ્થા છે દાદા. અમે તો સંતો ઇન્ડિયાના ભક્તોના દુઃખ પણ સાંભળતા હોઈએ વારંવાર, અહીંના ભક્તોના દુઃખ સાંભળતા હોઈએ. અહીંના ભક્તોને ખબર નથી કે દુઃખ શું કહેવાય, પણ બોલે હવે માણસનું મન છે ને. આજે સંજીવ ભગત મેકનવાળા એમના સસરા ધામમાં ગયા. દાદાને અમે ઘણીવાર મળ્યા છીએ, ગુરુજી સાથે એમના ઘરે પધરામણી હતી. દાદાને દરરોજ ડાયાલિસિસ કરવું પડતું હતું, એવરીડે ડાયાલિસિસ. એક દિવસનો $4500 ખર્ચો હતો. કેટલો દાદા? એક દિવસનો. અને આટલો બધો ખર્ચો 100% સરકાર આપતી હતી એક દિવસનો. એ દાદાનો મશીન ઘરે મૂકી ગયા હતા, એની આખી કીટ મૂકી ગઈ હતી. દાદાએ જાતે જ કરવાનું, અમે તો કીટ જોઈ, દાદાના કેવી રીતે ડાયાલિસિસ કરે, ગુરુજી જાતે પૂછ્યું બધું. દાદાએ પેલું પેટ ઊંચું કરી જે બધી નળી પાઇપો ફિટ કરી હતી એ બધી બતાવી, પાઇપ જોડી દેવાનો, સૂઈ જવાનું, મશીન ચાલુ કરી દેવાનું, એની મેં ત્યાં આખું બ્લડ ફિલ્ટર થઈ જાય. કમાલ છે. આજે ધામમાં ગયા, સંજીવ ભગત સાથે વાત થઈ, હાલતા ચાલતા હરતા ફરતા. આપણને એમ થાય આટલા મોટા રોગો, પ્રકૃતિની આટલી બધી પ્રતિકૂળતા, હરિકેન, ટોર્નાડો, બરફ, બરાબર ચારે બાજુ ચાલુ જ હોય કંઈક ને કંઈક, તમે જુઓ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, તેમ છતાં આ દેશનું જનજીવન સ્થિર છે, વ્યવસ્થાઓ સારી છે, કોઈ પણ રીતે જનહાનિ, માલહાનિ કે જાનહાનિ નથી થતી. આની પાછળ કારણ કયું છે? ને આપણા દેશની અંદર તમે જુઓ, રાવણને સળગાવવા જાય અને ટ્રેનના પટ્ટા ઉપર 50 માણસો 100 માણસો કપાઈ જાય, ટુકડા થઈ જાય, 4 સેકન્ડની અંદર 100 માણસોના ટુકડા. અને પાછા લોકો ઝઘડો કરે કે આમાં જવાબદાર કોણ, પેલાને ગાળો દે. વિચાર તો કરો દાદા, ક્યાં જેનું ભરે છે? ટ્રક લઈને જાનમાં જતા હોય, ટ્રક આખી ઊંધી પડે, 70 માણસોમાં 30 માણસો ત્યાં ત્યાં કચડાઈ જાય. શું સાંભળીએ છીએ? સમય આવી ગયો છે નહીં રાજા નહીં પ્રજા, હવે માણસે પોતે જાગૃત થવું પડશે, પોતે વિચારવું પડશે, મારે સત્કર્મના માર્ગે ચાલવું છે, મારે સાચું કરવું છે, મારે મહારાજને રાજી કરવા છે, મારે ગુરુજી જેવા મોટા સત્પુરુષો એને રાજી કરવા છે. લોકોને જે કરવું હોય, લોકોને ધ્યેય છે, વોટ ધ્યેય છે, લેટ ધેમ છે. આવો સમય અત્યારે આવી ગયો છે. બે દેશમાં અમે જઈએ છીએ એટલે દાદા, હા, જે અહીંયા જ રહે છે ને આ વસ્તુ ખબર નથી પડતી, અહીંયા બોન છે ને તો 0 ખબર નથી પડતી. અમે ત્યાં પણ જઈએ છીએ, અહીંયા પણ જઈએ, ત્યાંના પ્રશ્નો પણ રોજ સાંભળીએ છીએ, અહીંના પ્રશ્નો પણ રોજ સાંભળીએ છીએ. કેવી સરસ મહારાજ વાત કરે છે. આ રાજા કેવો હશે? ન્યાયપ્રિય રાજા હશે. એક સામાન્ય માણસને જીવાડવા માટે એક દિવસનો $4500 ખર્ચ, તો એક મહિનાનો કેટલો થયો? મોન્ટુ બોધ કેલ્ક્યુલેટ તો કરો તમે, કેટલો થયો? સરકારની માણસ પાસેથી શું અપેક્ષા છે? એક માનવતાના નામે, એક ન્યાય અને નીતિના નામે, એક અમારા દેશનો નાગરિક અમારો આશ્રિત છે, આ આશ્રિત ભાવનાથી રાજા સરકાર દ્વારા ન્યાય અને નીતિની વ્યવસ્થા દ્વારા આટલું સારું કાર્ય આ દેશમાં થઈ રહ્યું છે, ત્યારે એમ કહેવાનું મન થાય. મહારાજના શબ્દો જુઓ, સાગરના શબ્દો. આ રાજા કેવો હશે?
ન્યાય પ્રિય હશે, અન્યાય કરશે એના હાથે મરશે. હરિભક્ત હોય કે કુસંગી, જે અન્યાયથી રહેશે એ રાજાનો મિત્ર નહીં થાય. જેનાથી જેટલો અન્યાય થશે તેની પાસેથી અન્યાયને કબૂલ કરાવશે. સિંહ અને બકરી બધાને સાથે રાખશે. શું લખે છે? સિંહ અને બકરી બધાને સાથે રાખશે. કોઈક શાસ્ત્રોમાં, મને અત્યારે યાદ નથી, એવું લખ્યું કળિયુગના લક્ષણમાં મેં વાંચ્યું છે કે દેવો અને દાનવો બાજુ બાજુમાં બેસશે કળિયુગમાં. હવે આપણે વિમાનમાં બેઠા હોઈએ, બરાબર, આપણી બાજુમાં એવો સરસ પાત્ર આવ્યું હોય, જીવતું બકરું છોડે નહીં બોલો એવું પાત્ર હોય, અને આપણે બાજુમાં દેવો અને દાનવો બાજુમાં બેસશે. આ વાંચેલું ત્યારે સમજાતું નહોતું, પણ અત્યારે હવે દરરોજ પ્લેનમાં જ્યારે ફરીએ ત્યારે આ વાત ચોક્કસ યાદ આવે. પાછો આપણને પૂછે કે તમે કશું ખાતા નથી? ભાઈ રહેવા દે, તારું મોઢું ગંધાય છે. સિંહ અને બકરીને સાથે રાખશે, એકબીજાનું કોઈ નામ નહીં લે. જે ન્યાયથી ચાલશે તેનો તે દાસ થશે, અને જે અન્યાય કરશે તેને માટે તે યમદૂત જેવો દેખાશે. જે મનુષ્ય જેટલો અન્યાય કરશે તેને તેટલો દંડ કરશે. જે માણસ જેવો ગુનો કરશે તેને માટે તેવો દંડ લખી રાખશે. જેણે અપરાધ કર્યો હોય તે પોતાને મુખે તે અપરાધને કબૂલ કરે, પછી તેને માથે દંડ ઠેરવવામાં આવશે. આ વખતે જેવો અવતાર થયો છે તેવો જે ઘણો બુદ્ધિશાળી રાજા આવશે. આવી રીતે ભવિષ્યવાણી કરી ભાઈ. હા, જ્યોતિષ શાસ્ત્રમાં વર્ષનો જેવો રાજા હોય તેવો જ બધો સમાજ આવતો હોય છે, અને વર્ષનું ફળ પણ તેવું જ અપાતું હોય છે. અવતારમાં પણ એવું જ કારણ છે એટલી વાત અમને નારાયણ ઋષિએ બદ્રિકાશ્રમમાં કહી હતી. અત્યારે નારાયણ ઋષિએ જેમ કહ્યું હતું તેમ અમે બધું કરતા રહ્યા છીએ. તે ઋષિએ જેવા વચન કહ્યા હતા તેવું જ બધું પરિણામ અમે દેખતા આવીએ છીએ. શ્રીહરિએ જેતલપુરમાં જાગીને ધૂન ન બોલતા સંતો આગળ આટલી વાત કરી, પછી જેતલપુરમાં દેવ સરોવરમાં સ્નાન કરવા માટે બધા પધાર્યા. ભિખારીદાસ પટેલ હતા તેમણે અહીંયા સારી રસોઈ કરાવી, વર્ણીએ અપાર પકવાન બનાવ્યા. શ્રીહરિ પ્રેમ ભાવથી જમવા પધાર્યા, ખૂબ જ ભાવથી જમ્યા, કારણ કે તે હરિભક્ત એવા એકાંતિક ભક્ત હતા. જેતલપુર ગામના બીજા હરિભક્તોએ અનેક પ્રકારે રંગ કર્યો હતો, રંગના હોજ ભર્યા હતા. રંગે રમવાનો મનમાં ઘણો ઉમંગ હતો. શ્રીહરિ જ્યારે થાળ જમી રહ્યા ત્યારે સંતોની પંગત કરાવી. સર્વે ચોકમાં રંગોળી પુરાવી હતી અને કેળના સ્તંભ રોપ્યા હતા. સર્વે દરબારો અને સર્વે પાર્ષદો આવીને ત્યાં બેઠા, તેમને પણ સંતોની સાથે શ્રીરીએ જેમ ઘટે તે જમવા બેસાડ્યા અને પોતે પીરસવા લાગ્યા. જે પકવાન બનાવ્યા હતા તેને શ્રીહરિએ પંગતમાં ફરીને પીરસી દીધા. તે વખતે પંગતમાં સંતો ધૂનની ધૂમ મચાવી રહ્યા હતા ત્યારે શ્રીહરિએ સ્વમુખે વાસુદેવ હરે એવો જોરથી શબ્દ ઉચ્ચાર કર્યો અને સંતોએ જમવાની શરૂઆત કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિએ બદ્રિકાશ્રમમાં રંગ ક્રીડાની વાત કરી, પછી થાળ જમીને સહુને પીરસવા લાગ્યા, એ નામે 15મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.